નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કોમર્સ લિંકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ધોરણ કોમર્સ વિશે એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર બે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ અગિયાર ગુણનો દાખલો પૂછાય છે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આજે સૌપ્રથમ પહેલો લેક્ચર છે તો આપણે વાત કરીશું એમના ખાતાઓ વિશે કેટલા પ્રકારના ખાતાઓ વિશે તો આપણે જનરલી પાંચ પ્રકારના ખાતાઓ બનાવવાના થાય છે એની અંદર પહેલું હોય છે વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું આ રીતે આપણે પાંચ ખાતા બનાવવાના થાય છે ઘણા દાખલાઓમાં જો ચાલુ ખાતું બનાવવા માટેનું આપણને કીધેલું હોય તો આપણે એની અંદર ચાલુ ખાતું પણ બનાવવાનું થાય છે એવા સંજોગોમાં આપણે ટોટલ છ ખાતા બનાવવા પડશે તો આજે આપણે અભ્યાસ કરીશું વેપાર ખાતામાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે તો આપણે જઈએ વેપાર વેપાર ખાતાના નમૂના તરફ ઓકે ખાતાનો નમૂનો તમને ખ્યાલ જ છે કે વેપાર ખાતું છે એ બે સાઈડ ધરાવે છે ઉધાર સાઈડ અને જમા સાઈડ વેપાર ખાતાના નમૂનાની અંદર આપણે તારીખ લખીએ છીએ જનરલી આપણી છેલ્લી તારીખ હોય છે

તો અહીંયા ઇનશોર્ટ આપણે કેવું હોય કે વેપાર ખાતાની અંદર કયા પ્રકારની એન્ટ્રીઓ આવશે તો આપણે ઇનશોર્ટ એવું કહી શકીએ કે માલને માલને લગતી લગતી બાબત બાબતો જનરલી ચાર આવે ખરીદ વેચાણ ખરીદ પરત વેચાણ પરત તો માલને લગતી બાબતોમાં આપણે એનો સ્ટોક પણ લઈ શકીએ શરૂઆતનો સ્ટોક ને સ્ટોક બરાબર છે અને માલને લગતા ખર્ચા અને માલને લગતી આવકો માલને લગતા ખર્ચા મતલબ કે ખરીદી થઈ ગઈ અને ખરીદી ની અંદર જે પણ આપણને અન્ય ખર્ચા લાગી શકે આવક માલ ગાડા વેચાણ થઈ ગયું તો કે આવકમાં એક વેચાણ થઈ ગયું ને ભંગાર માલનું વેચાણ એક આવી શકે ઓકે અને બે સંજોગો છે કાં તો તમે ખરીદી કરો છો અને એ વસ્તુ વેચો છો એટલે કે તમે ડાયરેક્ટ સસ્તા ભાવની વસ્તુ ખરીદી લેવા અને વેચી છો અથવા તો જો તમે ડાયરેક્ટ ખરીદી નથી કરતા તો તો તમે વસ્તુનું વસ્તુનું ઉત્પાદન ઉત્પાદન કરો છો કર્યું અને પછી વેચી તો માલને લગતી બાબત અથવા તો માલની તમે ખરીદી નથી કરતા તો એવા સંજોગોમાં ઉત્પાદન ને લગતા ખર્ચા બરાબર છે તો આ બાબતો આવશે તો કે શોર્ટ આપણે વેપાર ખાતાને શોર્ટમાં શોટમાં કેવું તો એવું કહી શકીએ કે માલને લગતી બાબતો ખરીદ વેચાણ ખરીદ પરત વેચાણ પરત શરૂઆતનો સ્ટોક આખરનો સ્ટોક માલને લગતા ખર્ચા અને માલને લગતી આવક તો એની અંદર બે પ્રકાર આવી છે કે કાં તો ખરીદી કરતા હોય તો ખરીદીને લગતા ખર્ચા અને ખરીદી ન કરતા હોય તો ઉત્પાદન કરતા હશે તો ઉત્પાદનને લગતા ખર્ચા બસ આટલી બાબતોનો જ આપણે વેપાર ખાતામાં ઉલ્લેખ કરવાનો છે વન બાય વન આપણે જોઈ જોઈએ તો કે શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ આવશે અહીંયા આપણે એક એવો શબ્દ કહીએ જનરલી કે ખરીદી કે ખરીદી માઇનસ ખરીદ પરત કે અન્ય રીતે ગયેલ માલ મતલબ કે માલ જાય છે માની લઈએ કે માલિક લઈ જાય છે ભાગીદારો લઈ જાય છે તો એ ખરીદી માનવ દસ હજાર હજાર રૂપિયાનો માલ વેપારી કે ભાગીદારો ઘરે લઈ જાય તો ચોખ્ખી ખરીદી કેટલાની ની છે નવ હજાર ની

તો માલ તમે શું કરશો કાં તો ખરીદી કરશો અને પછી વેચી દેશો અને ખરીદી નહી કરતા હોય તો તમે જાતે ઉત્પાદન કરશો અને વેચી દેશો તો માલની ખરીદીને લગતા ખર્ચા જ્યારે તમે માલ ખરીદો છો એવા સંજોગોમાં તમને કેવા કેવા ખર્ચા લાગી શકે તો કે મજૂરી લાગશે તમારા ધંધામાં માલ આવે તો એમને તમારા ગોડાઉનમાં મૂકવા માટે મજૂરોને મજૂરી ચૂકવવી પડશે આવક માલ ગાડા ભાડું માનો કે તમે કોઈ બીજા શહેરમાંથી માલ મંગાવો તો તમારા દુકાન સુધી માલ આવે

આ બધા જ ખર્ચાઓ છે એ જ્યારે તમે ખરીદી કરો છો ત્યારે લાગે છે ડેમરેજ એટલે કે માનો કે તમારો માલ કોઈ બંદર ઉપર આવે છે અને ત્યાં તમે સમયસર માલ લેવા નથી જતા તો વધારે સમય માલ રહેશે બંદર ઉપર તો એ વધારે સમય જેટલો માલ રહેશે એટલા સમય માટે ચૂકવવાની રકમ એને ડેમરેજ કહીએ છીએ તો આ રીતના ખર્ચા જે તમને માલની ખરીદી વખતે લાગે છે અને મેં તમને આગળ આગળ જ વાત કરી હતી કે માલને ખરીદીને લગતા ખર્ચાને જો માલ નહીં ખરીદતા હોય તો તમને ઉત્પાદનને લગતા ખર્ચા લાગશે તો માની લે કે ઉત્પાદન કરીએ છે તો ઉત્પાદનને લગતા ખર્ચા શું શું હોઈ શકે ઉત્પાદક મજૂરી તો કે ભાઈ તમે માણસો રાખીને ઉત્પાદન કરાવડાવો છો વસ્તુનું તેની મજૂરી ચૂકવશો રોયલ્ટી રોયલ્ટી એટલે તમે કોઈ એવી ચીજ વસ્તુ વાપરો છો જે તમારી નથી માનો કે તમે કદાચ કોલસાનું પ્રોડક્શન કરતા હોય તો કોઈની જમીન ઉપર કોલસાનું પ્રોડક્શન કરો છો કોઈની જમીનમાંથી કોલસા નીકળે છે તો તો જમીન તમે લીધેલી છે વ્યક્તિ પાસેથી એ જમીનનો યુઝ કરો છો એના બદલામાં તમે રોયલ્ટી ચૂકવો છો મતલબ કે એક પ્રકારના ભાડા જેવો જ ત્યારબાદ છે કારખાના ખર્ચા એની અંદર ભાડું કરવેરા બળતણ કોલસો ગેસ બરાબર છે કારખાનું ચલાવતો હોય તો કારખાનાનું ભાડું લાગે એમાં ટેક્સ ભરવો પડે વીજળી બળતણ કોલસો ગેસ આવા બાબતના ખર્ચા તમને લાગી શકે છે વપરાયેલ માલ સામગ્રી ઓઇલ કે ગ્રીસ તો યંત્રો ચાલતા હોય તો ખર્ચા પણ પણ લાગી શકે મકાનનો ઘસારો મકાન છે ક્લિયરલી જોજો કારખાનાનું મકાન કારણ કે કારખાનું શા માટે વાપરીએ છીએ ઉત્પાદન માટે એટલે કારખાનાના મકાનનો ઘસારો કે તો તમારે વેપાર ખાતામાં લખવાનું પરંતુ ફક્ત મકાનનો ઘસારો હોય તો નફા નુકસાનમાં આવશે ખાસ નોંધ લેજો

તો ઉધાર બાજુ પણ ટોટલ વધારે આવી શકે જમા બાજુ પણ ટોટલ વધારે આવી શકે માની લો કે ઉધાર બાજુનો ટોટલ વધારે આવ્યું એનો મતલબ કે ખર્ચા વધારે છે બરાબર છે જો ખર્ચા વધારે હશે તો તમને શું જોવા મળશે ખોટ જોવા મળશે અને વેપાર ખાતામાં જે પણ નફો કે ખોટ મળશે એને આપણે કાચી ખોટ અથવા તો કાચા નફા તરીકે ઓળખીએ છે અને માની લે કે જમા બાજુનો ટોટલ વધારે આવ્યું તો ઉધાર બાજુ ઘટશે તો ઉધાર બાજુ જે રકમ ઘટશે અને આપણે ઓળખીશું કાચા નફા તરીકે ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો એમને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકનને પ્રેસ કરો આભાર ધન્યવાદ